नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे જોવાના છે ધોરણ 10 ના હિન્દી વિષયના બોર્ડ પરીક્ષા 2023 માટે મોસ્ટ એમપી પ્રશ્નો। જો તમે આ ચેનલ પર પહેલીવાર આવેલા હો તો ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ અવશ્ય ઓલ પર સેટ કરો જેથી આવા નવા વિડિયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। અને આ વિડિયોને લાઈક ન કરી હોય તો અત્યારે જ લાઈક કરી દેજો, કારણ કે આ વિડિયો તમને હિન્દીના પેપર માટે બહુ જ ઉપયોગી થવાનો છે। તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। धोरण 10 हिंदी द्वितीय भाषा मार्च 2023 की बोर्ड परीक्षा माटे सब प्रथम विभाग एना एमपी जोईशे, तेमां प्रश्न क्रमांक 12 अथवा 12 तमने कुल 3 गुण में पूछाई से अने 4-5 वाक्य में उत्तर दीजिए एवो तमने प्रश्न पूछवामां आवे छे। बोर्डना प्रश्नपत्र में पाठ्यपुस्तकना गद्य विभागमांथी एक प्रश्न पूछवामां आवशे अने प्रश्नना विकल्प में एक ऑप्शन आपवामां आवशे, एटले के तमने आमां अथवानो ऑप्शन आपेलो हशे। અહીંથી તમને કુલ 15 પ્રશ્ન આપવામાં આવશે, તેમાંથી ડેફિનેટલી પૂછાશે। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન ન કરી હોય તો આજે જ જોઈન કરી લેજો, નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો જોઈએ તમને આ સૂચના આપવામાં આવશે, નિમ્નલિખિત પ્રશ્નો કે 4-5 વાક્યનો ઉત્તર લખે, ત્યાં તમે 3 ગુણ રહેશે। પહેલો પ્રશ્ન આઈએમપી મોસ્ટ આઈએમપી ક્યાં દેખ કર રૂપા કો ભ્રષ્ટાચાર હુઆ ઓર ક્યું, દેશ કો કૈસે નાગરિકો કી આવશ્યકતા હૈ ઓર ક્યું, कालिदास हरीश रावत को क्यों बचाना चाहते थे, आ गया वर्षे पूछायेलो छे, आ वर्षे पूछवानी शक्यता छे। त्यारबाद चौथो छे, सुधा की जगह आप होते तो क्या करते, आवा प्रश्न में पूछाई सके छे। आगळ, आदमी का जीवन अपनी व्यक्तिगत जायदाद क्यों नहीं है। छठो प्रश्न जोईए, ऊर्जा के बारे में संक्षेप में बताइए, आ पण मोस्ट प्रोबेबल नी शक्यता छे। मनुष्य को एक स्थान से दूसरे स्थान कैसे भेजा जा सकता है। आठमो छे, बिस्मिल की चारित्रिक विशेषता पर प्रकाश डालिए। त्यारबाद बिस्मिल की आत्मिक धार्मिक और सामाजिक उन्नति के बारे में माँ का क्यों क्या योगदान है। त्यारबाद चोरी का पता लग जाने पर नंदन ने बिंदु के साथ कैसा व्यवहार किया। 11वां प्रश्न छे, बिंदु के संबंध में नंदन और मालती के संबंध में क्या विचारों में क्या अंतर था। त्यारबाद रचना एकांकी के बारे में उससे हमें क्या सीख मिलती है। 13वां प्रश्न है, लाला सदानंद के चरित्र पर अपने विचार स्पष्ट कीजिए अथवा लिखिए। 14वां प्रश्न है, लेखक के अनुसार डंकन के जीवन से हमें क्या संदेश मिलता है, आ मोस्ट प्रोबेबल शक्यता है। 15वां प्रश्न है, डंकन वनस्पति शास्त्र का महान पंडित कैसे बना, तो आप 15 प्रश्न तैयार कर लेवा। त्यारबाद विभाग एम आज तमारा प्रश्न नंबर 13 में पूछाई है, आशय स्पष्ट कीजिए, તેના પર તમારે 3 ગુણ રહેશે। બોર્ડના પ્રશ્નોમાં તમારા પાઠ્યપુસ્તકના ગદ્ય વિભાગમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવશે, તેના વિકલ્પમાં પણ એક પ્રશ્ન ઉપયોગ અથવા આપવામાં આવશે, એટલે તમને આમાં પણ તમને ઓપ્શન આપવામાં આવશે, બેમાંથી તમારે લખવાનું રહેશે। અહીંથી તમને આના 8 પ્રશ્નો કુલ આપવામાં આવશે, તેમાં જ તમને પરીક્ષામાં જવા મળી શકે છે। તો જોઈએ પંક્તિઓ કા આશય સ્પષ્ટ કીજે, કુલ ગુણ 3, તમને અહીંથી કુલ 8 પ્રશ્ન આપવામાં આવે છે। તેમાં સૌપ્રથમ મોસ્ટ પ્રોબેબલ પહેલો પ્રશ્ન છે, બુઢાપા બહુધા બચપન કા પુનરાગમન હોવા કરતા હે। બીજો પ્રશ્ન છે, લડકો કા બુઢો સે સ્વાભાવિક વિદ્વેષ હોતા હી હે। ત્યારબાદ તુમ્હારે લીએ પ્રશ્ન અધિકાર કા હે, ઉનકે લીએ સંવેદના કા, આ કાલિદાસના પાઠમાંથી લેવામાં આવેલો છે। ત્યારબાદ લાદો કે દેવ બાતો સે નહીં માનતે। ત્યારબાદ ધન સુખ કા જાદુગર ભી હો શાંતિ કા ડકેતી ભી, આ છેલ્લા પરીક્ષામાં કુલ 5 વખત આ પ્રશ્ન પૂછાયેલો છે। આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે, જો લંબા ભાષણ કર સકતા હૈ ઉસકે લિયે જવાબ દેના બડા આસાન હોતા હૈ। ત્યારબાદ યહ હરીશ રાવત કી પાર્વતીય ભૂમિ કી સંપત્તિ હૈ, રાજપુરુષ ઓર ઇસી પાર્વતીય ભૂમિ કે હમ ઇસકે સજાતીય હૈ। ત્યારબાદ ચોથા ચેપ્ટરમાંથી લેવામાં આવેલો મોસ્ટ પ્રોબેબલ પ્રશ્ન, તુમ લોગોમાં ઉદારતા નહીં હૈ, આ તમારે સમજાવવાનું રહેશે। તો તમારે આટલા 8 આશય વિભાગ એ માટે તૈયાર કરી લેવાના। આગળ જોઈએ વિભાગ બી પદ્ય વિભાગ માટે પ્રશ્ન ક્રમાંક 25 અથવા 25, એમાં તમને ઓપ્શન આપવામાં આવશે, એટલે કે આ કવિતામાંથી પૂછાય એવા મોસ્ટ પ્રોબેબલ 4-5 વાક્યના ઉત્તર છે। અહીંથી તમને કુલ 15 પ્રશ્ન આપવામાં આવશે વિભાગ એની છે। તો જોઈએ તેના પ્રોબેબલ મોસ્ટ પ્રોબેબલ પ્રશ્ન કયા છે। તો સૂચના તમને આપવામાં આવશે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર 4-5 વાક્ય મેં લખીએ, તેના પર તમારે 3 ગુણ રહેશે। संत रविदास ने भगवान के प्रति अपना भक्ति भाव किन किन रूपों में व्यक्त किया है। त्यारबाद बीजो प्रश्न छे, कृष्ण की मुरली का व्रत की स्त्रियों पर क्या प्रभाव पड़ा है। त्यारबाद रसकांत श्री कृष्ण का सामीप्य
કિન કિન રૂપમાં કિસ પ્રકાર ચાહતે હૈ આ મોસ્ટ પ્રોબેબલ શક્યતા આ વખતે તમને જોવા મળી શકે છે ત્યારબાદ આ પણ મોસ્ટ પ્રોબેબલ છે ભક્તિ મેં લીન મીરા કો લોગ ક્યા ક્યા કહેતે થે ઓર ક્યું ત્યારબાદ મહાત્મા જન્મભૂમિ કવિતા કા આધાર પર ભારત ભૂમિ કી વિશેષતા આ વખતે ભારત ઉપર પૂછાઈ શકે છે આગળ કવિને જન્મભૂમિ કા સ્વર્ગ સે મહાન ક્યું બતાયા હૈ કુત્તે કી સીખ કાવ્ય સે ક્યા બોધ મિલતા હૈ ભારતવર્ષ કાવ્ય સે ક્યા બોધ મિલતા હૈ આ બોધ વાળા પ્રશ્ન તમારે એક જરૂરથી પૂછાશે હિન્દુસ્તાન હમારા હૈ એ સ્વર ધારા કિસકી ઓર કબ સે હૈ કવિ ને મજદૂર એમ કિસાન કો ક્યા પ્રેરણા દી હૈ ત્યારબાદ 11મો પ્રશ્ન છે મોસ્ટ પ્રોબેબલ તોતા ઓર ઇન્દ્ર કા સંબંધ અપને શબ્દ મેં લિખીએ ત્યારબાદ એ જ પાઠનો તોતે ને ઉસ પેડ સે અપને અધ્યયન લગાવ કે કા ક્યા કારણ બતલાએ ભૂખ કી દશા મેં બકરી કી સુંદરતા કા વર્ણન કીજીએ ભારત વિશ્વ શાંતિ દૂત ક્યું કહેલાતા હૈ 15મો પ્રશ્ન છે ઢોંગી સાધુ મૌન ક્યો ધારણ કરતે હૈ જેલા મેં સ્ટાર માર્ક કર્યા છે તે તમને ડેફિનેટલી જોવા મળી શકે છે ત્યાં વિભાગ બીમાં જોઈએ પદ્ય વિભાગમાં જ પ્રશ્ન ક્રમાંક 26 અથવા 26 આશય સ્પષ્ટ કીજીએ અહીંથી તમને આના પણ કુલ 8 પ્રશ્ન આપવામાં આવે છે ત્યારબાદ સૂચના અહીં આવશે નિમ્નલિખિત પ્રશ્નો કા આશય સ્પષ્ટ કીજીએ પંક્તિઓ કા આશય સ્પષ્ટ કીજીએ તેના તમારા 3 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો તમારા આની જો આન્સર સાથેની પીડીએફ જોઈતી હોય તો તમે મને કમેન્ટ કરો તો આપણે આને ઉપલબ્ધ કરાવી દઈશું ત્યારબાદ જોઈએ આનો પહેલો મોસ્ટ પ્રોબેબલ પ્રશ્ન પ્રભુજી તુમ સ્વામી હમ દાસા એસી ભક્તિ કરે રૈદાસા ચરણ ચરણ કી પૂંજી ભાઈ જગ મેં સબ ખોવાયો સતકી નાવ ખેવટ્યા સદગુરુ ભવસાગર તરિયાયો જિસકા ગૌરવ ભાલ હિમાલય આ પણ મોસ્ટ પ્રોબેબલ વસુદેવ બના કુટુંબ કા આગળ છઠ્ઠો કહેતે હૈ સબ શાસ્ત્ર કમાઓ રોટી જાન બચા કર પર સંકટ મેં બચાવ સારી શક્તિ લગા કર ગરજ ઉઠે 42 કોટી જન સુનિયે વચન ઉછા ભરે કાં ઉઠે પ્રતિ લક્ષી જાગરણ ઉનકે અંતસ્થા ત્યારબાદ મોસ્ટ પ્રોબેબલ 8મો છે જબ ભી ભૂખ સે લડને કોઈ ખડા હો જાતા હૈ સુંદર દિખને લગતા હૈ વિદ્યાર્થી મિત્રો હજી તમે આ વિડીયો લાઈક ના કર્યો હોય તો અત્યારે લાઈક કરો ચેનલ પર નવા આવેલા હો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો આની પીડીએફ તમારે જોઈતી હોય તમને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દેવામાં આવશે પણ તે પહેલાં આ વિડીયો પર તમારે 50 લાઈકનો ટાર્ગેટ પૂરો કરવો પડશે આગળ જે વિભાગ ડી લેખન વિભાગ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પ્રશ્ન ક્રમાંક 44 અથવા 44 તેમાં 3 ગુણનું તમારે સંક્ષિપ્ત ટિપ્પણી એટલે કે પ્રયોજનમૂલક હિન્દી જે તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું છે તેમાંથી બોર્ડ પ્રશ્નપત્રમાં વર્તમાન સમયમાં કેટલાક જાણીતા સંચાર માધ્યમોની જાણકારી પૂછવામાં આવશે જેનો 3 ગુણ રહેશે અને વિકલ્પમાં એટલે કે આમાં પણ તમને અથવા જોવા મળશે અહીંથી આપણે તમને એના કુલ 5 પ્રશ્ન આપેલા છે સંક્ષિપ્ત ટિપ્પણી લખીએ આવત તમને સૂચના જોવા મળશે 3 ગુણ DTP એટલે કે ડેસ્કટોપ પબ્લિશિંગ તમને પૂછાઈ શકે છે કમ્પ્યુટર આ પણ મોસ્ટ પ્રોબેબલ છે TV ત્યારબાદ આકાશવાણી અને ઈમેલ આ પણ મોસ્ટ પ્રોબેબલ છે આ તમારે 5 તૈયાર કરી લે તમારા 3 ગુણ સિક્યોર થઈ જાય ત્યારબાદ પત્ર લેખનની સાહેબી જોઈ લઈએ વિભાગ ડીમાં જ પૂછાવાનું છે પ્રશ્ન નંબર 49 આમાં તમને અર્થો આપશે નહીં તમારે એક પ્રશ્ન ફરજિયાત લખવાનો રહેશે બોર્ડના પ્રશ્નપત્રમાં પત્ર લેખનના પ્રશ્નમાં 10મા ધોરણના વિદ્યાર્થીને અનુરૂપ પત્રનો વિષય આપવામાં આવશે આ પ્રશ્ન 5 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમને ફક્ત પત્રના વિષય આપેલા છે નામ સરનામું અલગ હોઈ શકે છે પણ વિષય તમને આમાં કહેવાની પૂરેપૂરી શક્યતા છે નિમ્નાનુસાર પત્ર લખીએ કુલ ગુણ 5 તો તેમાં આ વિષય તમને આવી શકે અનુશાસન કા મહત્વ સમજાવતે હોય પત્ર લખીએ વૃક્ષ કા મહત્વ આ વખતે પૂછાવાની મહત્તમ શક્યતા છે રક્તદાન કા મહત્વ આ પણ મહત્તમ શક્યતા ધરાવે છે શુભકામના પત્ર અને ત્યારબાદ છે મહુલે મેં અનારોગ્ય શિકાયત કરતાવા પત્ર તમને કોઈ પણ શિકાયત પત્ર પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો હજી તો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે સબસ્ક્રાઈબ કરો રાહસ્ય નહીં જુઓ છો આગળ જોઈએ વિભાગ ડીમાં જ નિબંધ તમને પૂછાય છે પ્રશ્ન ક્રમાંક 51માં કુલ તમારે 3 પૂછાશે એમાં તમને કોઈ પણ 1 લખવાનો રહેશે કુલ ગુણ 7 નિબંધ લેખન બોર્ડ પ્રશ્નપત્રમાં નિબંધના વિષય મુદ્દા આધારિત
મુદ્દે આપવામાં આવશે. તમારે તેના આધારે તમને વિકલ્પ એટલે કે નિબંધ લખવાનો રહેશે અને આ નિબંધ તમારે 150 શબ્દમાં લખવાનો રહેશે. જોઈએ તેના એમપી નિમ્નલિખિત કિસી એક વિષય પર 150 શબ્દનો નિબંધ લખીએ તેના 7 ગુણ રહેશે. પહેલું છે માતૃપ્રેમ, બીજું સ્ત્રી સશક્તિકરણ, ત્રીજું છે સ્વચ્છ ભારત અભિયાન આ મોસ્ટ પ્રોબેબલ શક્યતા ધરાવે છે. ચોથો પ્રશ્ન છે કોરોના કે બદલ અમારા જીવન, આ પણ મોસ્ટ પ્રોબેબલ શક્યતા છે. વૃક્ષારોપણ એક આવશ્યકતા. ત્યારબાદ છઠ્ઠું છે વિજ્ઞાન વરદાન યા અભિશાપ. સાતમું પર્યાવરણનો પ્લાસ્ટિક અથવા તમને આ રીતે પૂછાય પ્લાસ્ટિક કી દુનિયા. આઠમું છે મેરા ભારત મહાન, પ્રદૂષણ એક વિકટ સમસ્યા. વિદ્યાર્થી મિત્રો અત્યારે વધતું જતું પ્રદૂષણ માટે આ નિબંધ તમારે પૂછાઈ શકે છે. દસમું છે શિક્ષા મંત્રી, યદી મેં શિક્ષા મંત્રી હોતા તો. વિદ્યાર્થી મિત્રોને આપણે કહાની લીધેલ નથી, તે તમારે મુદ્દા લખવાની હોય છે એટલે તે થોડીક સહેલી બને છે, તેથી આપણે તેના એપી આપતા નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આજનું સેશન સમાપ્ત કરીએ છીએ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, તમારા મિત્રો સાથે વધુમાં જરૂરથી શેર કરજો જેથી તે પણ આનો લાભ મેળવી શકે. આની પીડીએફ તમને ટેલિગ્રામમાં આપી દેવામાં આવશે, નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.